दर वर्षे ध इंस्टिट्यूट ऑफ सिविल एंजीनियरिंग एंड आर्किटेक्ट द्वारा स्थापत्यनु आयोजन कराय छे। जो कि गत वर्ष कोरोना ने लई स्थापत्य योजायुं न हतुं। आ वर्षे उमरा पोलीस स्टेशननी बाजूमां आवेल सूरत मनपामां पार्टी प्लॉट पर चार दिवस माटे स्थापत्यनुं आयोजन करायुं छे, जेमां बांधकाम क्षेत्र साथे नवी डिझाइन અને જૂના બાંધકામને લાંબા સમય સુધી ટકાવી રાખવા સહિતની માહિતીઓ શહેરીજનોને આપવામાં આવશે। તો સુરતના મેટ્રો પ્રોજેક્ટને પણ સ્થાપત્ય 2022 માં દર્શાવાશે, તેમ આઈસીઈએના પ્રમુખ મનીષ ગજ્જર અને નીલેશ શાહે જણાવ્યું હતું। સ્થાપત્ય 2022 નું ઉદ્ઘાટન ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત મનપામાં સ્ટેન્ડિંગ કચેરી ચેરમેન પરેશ પટેલ સાથે મોટિવેશનલ સ્પીકર સાધુ જ્ઞાનવત્સલ સ્વામી પણ ઉપસ્થિત રહેશે। તો ચાર દિવસના આ સ્થાપત્ય 2022 અંગે વધુ માહિતી અપાઈ હતી। સ્થાપત્ય 2022 નું આવતીકાલથી ઉદઘાટન થઈ રહ્યું છે અને ઉદઘાટનના ઓપનિંગમાં ઇનોગ્રેશનમાં શ્રી સીઆર પાટીલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને જ્ઞાનવત્સલ સ્વામી સાહેબ અને પરેશભાઈ પટેલ સાહેબ ઉદઘાટનમાં રિબિન કાપવાના છે અને આ આપણા 24મું કન્સિક્યુટિવ એક્ઝિબિશન છે અને આપણું આ ઉમરા પાર્ટી પ્લોટ એસએમસી પાર્ટી પ્લોટ અઠવા લાઇન્સમાં આવી રહ્યું છે અને તારીખ 25 થી 28 ફેબ્રુઆરી આ એક્ઝિબિશન ચાલશે। સ્થાપત્ય 2022માં રોજ અલગ અલગ કાર્યક્રમો યોજના છે, તો બાંધકામને લગતી લોકોની સમસ્યાનું પણ સ્થળે નિરાકરણ થશે, સાથે સ્થાપત્ય આવનાર માટે ફ્રી એન્ટ્રી રખાઈ હોય હોવાનું જણાવ્યું હતું। ब्यूरो रिपोर्ट, एस9 न्यूज़ सूरत।